નમસ્કાર મિત્રો ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિશે ગુજરાતીની પ્રથમ પરીક્ષા એટલે કે પ્રથમ નિદાન કસોટી ઓક્ટોબર બે હજાર એકવીસના સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો ચાલો મિત્રો જોઈએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારો ઓક્ટોબર બે હજાર એકવીસના ધોરણ નવના ગુજરાતી પ્રથમ પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ તેના કુલ ગુણ છે પચાસ અને સમય છે બે કલાક વિભાગ એ ગધા વિભાગ છે જેના કુલ ગુણ છે દસ પહેલું એક વાક્યમાં ઉત્તર લખો જેના બે માર્ક્સ છે પહેલું છે ગોપાળ બાપા શાનો વેપાર કરતા ઈચ્છતા હતા તો જવાબ આવશે ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા બીજું છે મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા તો જવાબ આવશે મરજીવિયા દરિયામાંથી ક્યારેય ન ખૂટે તેટલા મણિમોતીનો ખજાનો શોધ आठ चार सौ चार सौ चार सौ जी हाँ याद कर लीजिए व्हाट्सअप नंबर क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का आपके हर डाउट हर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन वो भी आपके व्हाट्सएप पर अपने फोन पे डाउनलोड का आठ चार सौ चार सौ चार सौ नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए और जो भी आपका डाउट है उस सवाल की आपको फोटो खींचनी है उसे क्रॉप करना है और पाँच सेकेंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा क्लास छः से बार आई आई टी जी नीट सी बी एस ई बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કઈ જરૂર દેખાશે જેથી એ ઋષિ કહે છે કે આ મારા જ બાળકો છે અથવા પૂછાયેલો છે અમરત કાકીની દીકરીએ મને શું સંભળાવ્યું તો જવાબ આવશે અમૃતકાકીની દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાળ લડાવીને તેજ એને વધારે ગાંડી કરી મૂકી છે બાર વર્ષની મંગુને ટેવ પાડીએ તો એને જાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન આવે ભૂલ કરે તો બે લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત ધ્યાન રાખે દવાખાનામાં મૂકવાથી જાડો પેશાબ કરવાનું ને કપડાં પહેરવાનું ભાન આવે તો એ પૂરતું છે ભાભીઓ સમયસર ખાવા ન આપે એવી કજાત પણ નથી ત્યારબાદ છે સવિસ્તાર ઉપર આપો જેના કુલ ચાર ગણ ચાર ગુણ છે પહેલો સવાલ છે પુત્ર વધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દમાં લખો તો જવાબ આવશે પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે અને આગમનથી ઘરમાં સૌ સૌ કોમળની સુગંધ ફેલાઈ ગઈ આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાય છે આજ સુધી ઘરની ભીતો સૂની હતી પરંતુ પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં એ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા છે એણે વહાલ વાણીથી સૌના દિલ જીતી લીધા છે પુત્રવધુ તો ઘરનું છત ઘરની સાઈડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે એટલે જ સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે એની શીતળશાયામાં સૌ નિશ્ચિત છે ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે અથવાનો પ્રશ્ન હશે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો તો જવાબ આવશે ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ એ પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે અને આપઘાત કરવા માટે ઝેર જોઈએ ઝેર કોણ લાવી આપે ઝેર ખાઈને અને મૃત્યુ ન થાય તો મરીને શું લાભ આવા પ્રશ્નો એમના મનને ઘેરવી વળી રહ્યા અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવો નિર્ણય પર ગાંધીજી આવે છે આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓએ ભાઈને સાથ આપ્યો એ વાત પણ એમને ખટકી પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુઃખી શકે કદાચ માથું ફૂટશે તો આવા વિચારો મનમાં ઉઠ્યા પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે વિભાગ બી છે પધ વિભાગ જોઈએ કાવ્યપક્તિ પૂર્ણ કરો સાંજ સમયે સામળ્યો પૂર્ણ કરવાની છે મહેકે સાંજ ત્યાં સુધી તો કંઈક કાવ્યપક્તિ આ પ્રમાણે આવશે સાંજ સમયે શામળ્યો વહલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ આવે મોર મુકુટ શીર સુંદર ધરીએ કાને કુંડલ લહેકે પહેર્યા પિત્બર ફૂલની પછેડી ચા ચંદન મહેકે આ પ્રમાણે કાવ્ય પંક્તિ પૂર્ણ થશે ટૂંકમાં ઉત્તર આપો ચાર ગુણ છે પહેલું સાંદિપની ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ કઈ હતી તો જવાબ આવશે સાંદિપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ તેઓ બંને સાથે ભિક્ષા માંગવા જતા શ્રીકૃષ્ણ તેમના ભાઈ બલરામ અને સુદામા સાથે મળીને જમતા ઘાસની એક જ પથારી પર સાથે સુતા અને એકબીજાને સુખ દુઃખની વાતો કરતા તેઓ વહેલી સવારે વેદની ધૂન કરતા બીજો સવાલ છે કવિએ પુત્ર વધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે તો જવાબ આવશે પુત્ર વધુ કુટુંબની આપજરૂ જાળવનારી છે એ ઘરની સાયડી છે એની હાજરીમાં કુટુંબીજોનો છાયા સમી શાંતિ અનુભવે છે એ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે એટલે કે પુત્ર વધુ વિશાળ હૃદયની છે આ રીતે કવિએ પુત્ર વધુની ઘરની લક્ષ્મી ઘરનું છત્ર ઘરની સાયડી અને અગાસીના ખુલ્લા આકાશ સમી કહીને તેનું ગૌરવ કર્યું છે અથવામાં પ્રશ્ન પૂછેલો છે સમુદ્રમાં કૂદી પડવાનું મરજીવ્યાનું સાહસ વર્ણો તો જવાબ આવશે રત્નાકરમાં વિકરાટ આફટ મોજા ગજના કરી રહ્યા હતા જેમ ગિરિમાળ પર મોજા અફડાય તેમ મરજીયાના હૃદય પર મોજા અફડાતા હતા તેમ છતાં મરજીવિયાએ પીછેહટ કરી નહીં એ સાહસિક મરજીવિયા સમુદ્રના અગાળ જળમાં કૂદી પડ્યા જાણે મૃત્યુની ગુફામાં પ્રવેશ કર્યો ત્યારબાદ છે સવિસ્તાર ઉત્તર આપો ગુર્જરીના ગૃહ કુંજ કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ પ્રમાણે તમે તેને લખી વાંચી સમજી અને જાતે પણ લખી શકશો અથવાનો પ્રશ્ન પૂછાયેલો છે બીજો મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દમાં વર્ણવો તો કેવી રીતે વર્ણવી શકાય તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ પ્રમાણે તમારે તેનો જવાબ લખવાનો રહેશે ત્યારબાદ છે વિભાગ સી વ્યાકરણ વિભાગ માગ્યા પ્રમાણે આપો જોડ સુધારો તો વિશ્વવાડી તો તેને કેવી રીતે લખી શકે તમે જોઈ શકો છો વિશ્વવાળી ધ્વનિ છૂટાપાડો પ્રવેશ તો ધ્વનિ છૂટા પડશે પ વત્તા ર વત્તા અ વત્તા વ વત્તા એ વત્તા શ વત્તા અ ત્યારબાદ છે સંજ્ઞાનો પ્રકાર જણાવો માગણી કરીએ તો વરસ ત્રણ થઈ ગયા તો જવાબ આવશે ક્રિયાવાચક ત્યારબાદ છે વિશેષણનો પ્રકાર જણાવો મારું જીવતર ધૂળ છે તો જવાબ આવશે મારું તે જે છે સાર્વનામિક ત્યારબાદ છે સંધિ છોડો અથવા જોડો પિતાંબર તો પિત્ત અંબર સમાનાર્થી આપઘાત તો આપઘાતનો ઓપ્શન આવશે આત્મહત્યા ત્યારબાદ છે ધાતુ પ્રત્યય તો જાગુ ને રણ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો તો જવાબ બનશે જાગરણ સર્વનામ શોધો આ એક જ ફરિયાદ હતી તો જવાબ આવશે આ રૂઢિપ્રયોગ છે ઉપર ઉઠવું તો જવાબ આવશે ચડિયાતા થવું શબ્દ સમૂહ માટે એક શબ્દ ત્રિશુળને ધારણ કરનાર તો જવાબ આવશે ત્રિશુળ ધારી ત્યારબાદ છે વિભાગ ડી અર્થગ્રહણ અને લેખન વિભાગ જોઈએ વિચાર વિસ્તાર પૂછેલો છે સજ્જન કેરા સંઘથી ટળે બધા પરિતાપ શીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ તો પ્રસ્તુત પક્તિઓમાં કવિએ સજ્જનના સંઘનો મહિમા સમજાવવા માટે શીલ અને લાખનો ઉદાર દ્રષ્ટાંત આપ્યું છે તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો તેનો અર્થ વિસ્તાર કેવી રીતે કરી શકાય જે તમે જોઈને વાંચીને સમજી શકો છો ત્યારબાદ અથવામાં બીજી કહેવાય છે દુર્જન દીઠા હાલતા સંત સુળીએ જાય દેવ બન્યા અંધ કે અવળો તોળે ન્યાય તો એનું કેવી રીતે તમે અર્થ વિસ્તાર કરી શકો શકો સ્ક્રીન પર જોઈ છો જે તમારે વાંચીને જાતે લખવાનું ત્યારબાદ છે પત્ર લેખન અથવા તો અહેવાલ લેખન તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશિપ મેળવવા માટે તમારી શાળાના આચાર્યને સંબોધીને અરજી લખો તો અરજી કઈ રીતે લઈ શકે તમે જોઈ શકો છો જમણી બાજુ મયુર દેસાઈ અલકાપુરી વડોદરા થ્રી નાઇન ઝીરો 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 વન તારીખ છે વીસ સાત બે હજાર અઢાર પ્રતિ કોને આપવાની છે તે તો આચાર્ય શ્રી શારદા સાધના વિદ્યાલય વડોદરા વિષય શું છે તો હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશિપ મેળવવા બાબતે તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ પ્રમાણે તમે તે અરજી મોકલી શકો છો અને અંતે તમારું લિખિત અંગમાં આપનો વિશ્વાસ વિદ્યાર્થી જે કંઈ નામ આવતું હોય તે અથવાનો પ્રશ્ન છે તમારી શાળાનો વિદ્યાર્થી શાળાની વિદ્યાર્થીની ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમાંકે આવ્યા છે એને મનમાં એના માનમાં શાળામાં યોજાયેલ સન્માન સમારોહનો અહેવાલ લખો ચાલો મિત્રો અહેવાલ લખવાનો છે તો જવાબ આવશે સન્માન સમારોહ કઈ રીતે અહેવાલ લખી શકાય તમે જોઈને વાંચીને સમજી જાતે તમારે લખવાનો રહેશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ગધાર ગહન અથવા તો પધાર્થ ગણ અહીં એક ફકરો આપણને આપણને આપવામાં આવેલો છે તેમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ છે જોઈએ પહેલો સવાલ કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે તો જવાબ આવશે જે વ્યક્તિ સમયની મૂડીને કરકસરથી યોજનાપૂર્વક તથા વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને સંતોષ અને સફળતા મળે છે બીજું છે થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે તો જે વ્યક્તિ સમયની મૂડીને આડેધડ અને અવિચારપણે ફેડફી નાખે છે તેને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે ત્રીજું છે કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે તો જવાબ આવશે જે વ્યક્તિ પોતાના સમયની વધુમાં વધુ બચત કરે છે તેની પાસે વધુમાં વધુ સમય અને શક્તિ જમા થાય છે ચોથું છે ગજખંડને યોગ્ય શીર્ષક આપો તો જવાબ આવશે સમય એ જ સાચી મૂડી ત્યારબાદ અહીં આપણને કાવ્ય આપેલું છે કાવ્યમાંથી કેટલાક સવાલ જવાબ હશે જોઈએ પહેલો સવાલ અસ્ત થતા રવિ કોને શું પ્રશ્ન પૂછે છે તો જવાબ આવશે અસ્ત થતા રવિ અવનીને પ્રશ્ન પૂછે છે કે મારા અસ્ત થયા પછી અવનીને પ્રકાશ આપવાનું મારું કર્તવ્ય કોણ બજાવશે બીજું છે રવિએ અવનીને પ્રશ્ન પૂછ્યો તો સૌના પર સીં અસર થઈ તો જવાબ આવશે રવિએ અવનિને પ્રશ્ન પૂછ્યો ત્યારે એ પ્રશ્ન સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા અને સૌના મોં સાવ કાળા પડી ગયા ત્રીજો સવાલ છે મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ એટલું સોંપજો તો કરીશું એનો અર્થ શું થાય છે તો સમજાવી શકાય મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ એટલું સોંપજો તો કરીશું નો અર્થ એ થાય છે કે કોડિયાની જેમ ભલે આપણામાં ઓછી શક્તિ હોય પણ આપણને પ્રભુ જે કામ સોંપે તે યથાશક્તિ નિભાવવું જોઈએ ચોથું છે કાવ્યનું યોગ્ય શીર્ષક આપો તો શીર્ષક આપી શકાય કોડિયું ત્યારબાદ મિત્રો નિબંધ પૂછાયેલો છે પ્રકૃતિને ખોળે એક કલાક તો કેવી રીતે નિબંધ લખી શકાય તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ પ્રમાણે તમારે તે નિબંધ લખી વાંચી સમજવાનો રહેશે અથવા મિત્રો બીજો નિબંધ પણ પૂછેલો છે પુસ્તકોની મૈત્રી તો તમે જોઈ શકો છો અને તમારા મિત્રોને પણ આ સોલ્યુશન મોકલો જેથી કરીને તેમને પણ સોલ્યુશન મળી રહે તો મિત્રો આ હતું ધોરણ નવ નું ગુજરાતીનું સોલ્યુશન આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સવા વિડિયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ